સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી દ્વારા જિલ્લાના પશુપાલકોની આવક વધારવાના હેતુથી તથા વેસ્ટને વેલ્થથી બદલી સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાના હેતુથી જૂન 2019માં બનાસકાંઠા જિલ્લાના દામા ગામમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે 40,000 કિલોગ્રામ ઓબ્લિક દિવસની ક્ષમતા ધરાવતો સામૂહિક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આ પ્લાન્ટમાં દામા ગામની આસપાસ 6 ગામોના 150 પશુપાલકો પાસેથી રૂપિયા 1 કિલોના દરે તાજું છાણ સંપાદન કરવામાં આવે છે, જે છાણમાંથી પ્રતિદિન 500-600 કિલો બાયો CNG અને 10-12 મેટ્રિક ટન જૈવિક ખાતર ઉત્પાદન થાય છે. આ પ્રોજેક્ટની સફળતાથી પ્રેરાઈ ભારતની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટરે બનાસ ડેરીની સાથે મળી NDDB સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં બીજા વધુ બાયોગેસ પ્લાન્ટોની સ્થાપના માટેની સ્વૈચ્છિકપણે તૈયારી દર્શાવી હતી. બનાસ ડેરી અને NDDB સંયુક્ત ઉપક્રમે બાયો CNG ગેસ સ્ટેશનની સંખ્યા વધારવાની તકનીકી તેમજ આર્થિક મદદ માટે જાપાનની સુઝુકી કંપનીએ ભારતીય ડેલિગેશનને આમંત્રણ આપી 6 સપ્ટેમ્બર 2023 રોજ જાપાનના ટોકિયો ખાતે 1,00,000 કિલો ઓબ્લિક દિવસ છાણની ક્ષમતા ધરાવતા 4 નવા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરેલ કરારો મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં 2025 સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તે ઉપરાંત ભવિષ્યમાં બીજા વધારાના પ્લાન્ટોની સ્થાપના કરવામાં આવશે, જેના ભાગરૂપે 26 જુલાઈ 2024 રોજ સુઝુકી કંપની જાપાનના પ્રમુખ તોશીહિરો સુઝુકી બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તોશીહિરો સુઝુકી દામા ખાતેના બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લેશે તથા પાલનપુર ડેરી ખાતે ચીજ પ્લાન્ટની અને સણાદર પ્લાન્ટ ખાતે પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન સણાદર પ્લાન્ટ ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા SRDI, NDDB અને બનાસ ડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયો હાસી યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડિઝાઇનો તૈયાર કરવામાં આવશે. આ થનાર કરારો પ્રમાણે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂરલ મોબિલિટી પ્રોજેક્ટ થકી રોજગારી ઉત્પન્ન કરવા માટે સુઝુકી કંપની દ્વારા લીઝ મોડેલ ઉપર મારુતિ સુઝુકીની ઇકો વાહનો દ્વારા રૂરલ એન્ટરપ્રિયોર પણ તૈયાર કરવામાં આવશે, જેના પ્રાયોગિક પાયલોટ પ્રોજેક્ટ રૂપે 2 ગામ પસંદ કરી ગામ દીઠ 5 મારુતિ સુઝુકી ઇકો વાહન લીઝ ધોરણે આપવામાં આવશે. હાલમાં કાર્યરત પ્લાન્ટ, નવી બની રહેલ પ્લાન્ટો અને ભવિષ્યમાં બનવાના છે તે પ્લાન્ટો થકી પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણને જાળવવામાં બનાસ ડેરી નિર્ણાયક ભૂમિકા ભજવશે. ગ્રીન તથા ક્લીન એનર્જી પણ ઉત્પન્ન કરશે. 8,559 વાહનો માટે બળતણનું વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટની સાથે બાયોગેસ ફિલિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે. તદુપરાંત જૈવિક ખેતીને પ્રોત્સાહિત આપવા માટે જૈવિક ખાતરનું પણ મબલક ઉત્પાદન આ બાયોગેસ પ્લાન્ટો થકી કરવામાં આવશે. રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓના આડેધડ થતા ઉપયોગો ખતરનાક બીમારીઓને જન્મ આપે છે, સાથે સાથે જમીનના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે, જેના સામે ઓર્ગેનિક ખેતી થકી જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જાળવી રહે તથા ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન મળે તે હેતુથી બનાસ ડેરી દ્વારા ઓર્ગેનિક ખાતરોનું ઉત્પાદન કરવામાં આવશે, જે માટે ભૂમિ અમૃત બ્રાન્ડ લોગો લોન્ચ કરાવવામાં આવનાર છે. આ જૈવિક ખાતરની સાથે પાક માટે જરૂરી પોષક તત્વોની ભરપૂર બનાસ બાયોગેસ પ્લાન્ટની લિક્વિડ પ્રોડક્ટ પાવર પ્લસ પણ લોન્ચ કરવામાં આવશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા સૂચનથી બનાસ ડેરીને મળેલ રાહ ઉપર ચાલી બનાસ ડેરી ગોબરધનના પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખાતરોનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઇકોનોમી પ્રસ્થાપિત કરવા માટે આગળ વધી રહી છે. શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટોની જિલ્લામાં સ્થાપના કરવામાં આવશે. જાપાનની સુઝુકી કંપનીના ચેરમેન ટી સુઝુકી એ આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની અંદર આવે છે. બનાસ ડેરી અને સુઝુકી બંને સાથે રહીને
ગોબરમાંથી બાયો સીએનજી બનાવી શકાય અને નેચરલ ફર્ટિલાઇઝર બનાવી શકાય એ માટેનું એક બહુ હેતુક એ આ પ્રોજેક્ટ કરવા આગળ વધી રહ્યા છીએ. છેલ્લા 5 વર્ષથી બાયો સીએનજીની શરૂઆત બનાસ ડેરીએ કરી, તેમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે. ખેડૂતોને 1 રૂપિયે કિલો લીલું ખાતર છાણ, જેને પોડલો કહે છે લોકો, એ વેચાતું લઈ શકાય. એટલે એક એક પ્લાન્ટની અંદર 1 લાખ કિલો કરતાં વધારે ખાતર છાણ વેચાતું લઈ શકાશે. એટલે રોજના 5 લાખ કરતાં વધારાની આવક, 5 લાખ રૂપિયાથી વધારાની આવક એક્સ્ટ્રા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને જ્યાં છાણના બદલામાં મળશે. આવનારા સમયની અંદર ઝેરમુક્ત ખોરાક માટે નેચરલ ફર્ટિલાઇઝર એ ખૂબ જરૂરી છે. નેચરલ ફર્ટિલાઇઝર માટે ભારત સરકારે પણ, દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ આ વખતે બજેટની અંદર એની જોગવાઈ કરી છે. આવનારા સમયમાં લોકોને સારો ખોરાક આપી શકાય એ માટે રાસાયણિક ખાતરને બદલે નેચરલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીને લોકો ખેતીનો પાક કરતા થાય, અને બદલામાં વધારામાં બાયો સીએનજી પણ વિદેશમાંથી લાવીને, જે ગેસ અહીંયા આગળ બાયો સીએનજી અને સીએનજીની અંદર વ્હીકલો ચાલે છે, તેને બદલે ગાય ભેંસના ગોબરમાંથી સીએનજી, બાયો સીએનજીનું ઉત્પાદન કરીને ગાડીઓ ચાલી શકે એની શરૂઆત બનાસ ડેરીએ કરી છે. તેને 5 નવા પ્લાન્ટો બનાસ જિલ્લાની અંદર કરવા માટેનો નિર્ણય કર્યો છે. બનાસ ડેરી અને સુઝુકી બંને સાથે રહીને આ કામ કરશે. લગભગ 250 કરોડ રૂપિયાનું રોકાણ આની અંદર સુઝુકી કંપની કરશે. આવનારા સમયમાં આખા દેશની અંદર મોટા પ્રમાણમાં બાયો સીએનજી પ્લાન્ટો કરવાનું કામ એની શરૂઆત બનાસ ડેરીએ કરી છે. એનડીડીબીએ પણ એની અંદર ખૂબ સહયોગ આપ્યો છે. હું રાજ્ય સરકાર અને ભારત સરકારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. સર, કેટલા લોકોને રોજગારી? જેટલા લોકો અહીંયા આગળ છાણ ત્યાં આજુબાજુના ગામોની અંદરથી ભરાવશે એ બધા લોકોને એનો ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રોગચાળાએ માથું ઉચક્યું છે, જેમાં સરકારી હોસ્પિટલ વાવમાંથી મળતી માહિતી અનુસાર ઝાડા, ઉલટી, તાવ તેમજ એસિડિટી જેવા રોગોએ માથું ઉચક્યું છે. તેમજ સરકારી હોસ્પિટલના ચોપડે 6,000 જેટલા કેસો નોંધાયા છે. તો બીજી બાજુ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 101 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં છે. ત્યારે આવા સમયે વાવ રેફરલ હોસ્પિટલમાં ઝાડા, ઉલટી, એસિડિટી, ડાયાબિટીસના ઇન્જેક્શન તેમજ ઝેરી જનાવર કરડે તો તેના માટે ASV ઇન્જેક્શન સહિત દવાઓનો સ્ટોક નથી, જેથી દર્દીઓને પ્રાથમિક જરૂરિયાતની દવાઓ ખૂટતા પ્રાઇવેટ મેડિકલની દુકાને લેવા મજબૂર થવું પડે છે. ત્યારે સરકાર તાજેતરમાં ચાંદીપુરાના રોગને ધ્યાનમાં રાખી દવાઓનો સ્ટોક મોકલે તેવી લોક માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીમાં દિવસેને દિવસે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં અંબાજીના 8 નંબર વિસ્તારમાં તસ્કરોએ રમઝટ બોલાવી બારી તોડી ₹4.80 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થતાં અંબાજીવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. અંબાજીના 8 નંબર વિસ્તારમાં શિવશક્તિ સોસાયટીમાં તસ્કરોએ માર્બલના વેપારી વૈભવ સોમપુરાના ઘરને નિશાન બનાવ્યો હતો, જ્યાં ઉપર નીચે ઘર માલિકો સૂઈ રહેલ છતાં તસ્કરોએ પાછળના રૂમની લોખંડની ગ્રીલ તોડી ગૃહ પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમ મળી કુલ ₹4.80 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે ઘર માલિકો સવારે ઉઠીને જોતા ઘર વેરવિખેર પડેલું જોઈ ચોંકી ઉઠ્યા હતા, જે બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા અંબાજી પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ FSLની ટીમ સાથે તસ્કરોને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી. જે ઘરફોડ ચોરી થઈ છે રાત્રિના સમયે, તેમાં જે ફરિયાદી છે એ અંદરના રૂમમાં, પાછળની સાઈડના રૂમમાં સૂતા હતા અને આગળની સાઈડમાં લોખંડની ગ્રીલ હતી, એમાં એક તાળું મારેલું હતું અને એની અંદર એક બીજી જાળી હતી, તેમાં એક તાળું મારેલું હતું. આ બંને તાળાઓ તોડી અને અંદરનું જે લોક બીજો હતો એ લોક મારેલો હતો નહીં અંદરના રૂમમાં, એટલે અંદરના રૂમમાં પ્રવેશ કરી અને જે તિજોરી હતી, તિજોરીમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા 4,80,000 જેવું ફરિયાદીએ લખાવેલ છે, એ ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ છે. ડોગ સ્ક્વોડ આવેલ છે તપાસમાં, પછી
એપેસેલ, ફિંગરપ્રિન્ટ આ બધાની મદદ લેવામાં આવી રહી છે. હકીકતમાં એમાં એવું છે કે જે ફરિયાદી છે એના માતા પિતા ઉપરના રૂમ માળે સૂતા હતા અને જે નીચેના રૂમ નીચેનો રૂમ છે પહેલાં ઓસરી આવે છે ને પછી એક રૂમ આવે છે, એમાં જે તિજોરીમાંથી ચોરી થઈ એ રૂમ, પછી એક રસોડું આવે છે ને પછી એક બીજો રૂમ આવે છે. એટલે જે આ ફરિયાદી રહ્યા એ પછીના રૂમમાં સૂતા હતા એટલે વચ્ચે એક રસોડાનો સ્પેસ આવી જાય છે. એ બંને બારણા બંધ હતા એટલે આ રૂમમાં જે ચોરી થઈ એ રસોડા પછીના રૂમમાં એનો અવાજ આવે નહીં. અને આગળની જે ગ્રીલ છે એમાં તો કોઈ પણ હાથ નાખી અને તાળું તોડી શકે છે. એટલે જનરલ પબ્લિકને પણ અમે એ કહેવા માગીએ છીએ કે ભાઈ થોડી સાવચેતી રાખવી જરૂરી છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અવાળા ગામે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગામ લોકો સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ગામ લોકોના અનેક પ્રશ્નો બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ ગામ લોકો દ્વારા રેતી તેમજ માર્ગ ઉપર ઘણા સમયથી બેફામ ચાલતા ટ્રેક્ટરો બાબતે ગામ લોકોએ પણ રજૂઆત કરીને થાકી ગયા છે, પણ છતાં તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં ભરવામાં આવી રહ્યા નથી. અવારનવાર બનાસ નદીમાંથી બિનઅધિકૃત ટ્રેક્ટરો દ્વારા રેતી ચોરી કરી માર્ગ ઉપર ટ્રેક્ટરો ચાલકો પૂર ઝડપે ચાલી રહેલ હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવ બની રહ્યા છે. તેમજ સ્કૂલમાં જતા વાલીઓને પણ પોતાના બાળકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. તેમજ લાયસન્સ વગર નશીલી હાલતમાં ટ્રેક્ટરો બેફામ ચાલી રહ્યા હોવાથી બાઇક ચાલકો તેમજ મુસાફરોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને અકસ્માતના કારણે કોઈનો જીવ ગુમાવવાનો વારો આવશે તો તેનો જવાબદાર કોણ રહેશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તેમજ અગાઉ પણ લોકસભાની ચૂંટણી પહેલાં પણ ગામ લોકોએ રજૂઆત કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી, ત્યારે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા થોડા દિવસ સુધી રેતી ચોરી બેફામ ચાલતા ટ્રેક્ટરો અટક્યા હતા. ફરી જેમ ચાલતું હતું તેમ ફરી ચાલતા ગામ લોકોએ ફરીથી મુખ્યમંત્રી આવાસ ખાતે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારતા ઉચ્ચ અધિકારીઓ અવાળા ગામ ખાતે દોડી આવી ગામ લોકો સાથે બેઠક કરી ગામ લોકોની રજૂઆતની ચર્ચા વિચારણા કરી હતી. વધુમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે આગામી આવનારા સમયમાં રેતી ચોરી તેમજ લાયસન્સ વગર બેફામ પૂર ઝડપે જઈ રહેલ વાહનો પર અંકુશ જળવાઈ રહે તે માટે હંગામી પોલીસ ચોકી મૂકવામાં આવશે, તેમજ રેતી ચોરી અટકાવી તેમજ બેફામ ચાલતા ટ્રેક્ટરો તેમજ દરેક વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવી ગામ લોકોને બાંયધરી આપી આશ્વાસન આપ્યું હતું. અમીરગઢ તાલુકાની અંદર બનાસ નદી વન વિભાગનો સેન્ચ્યુરી વિસ્તાર અને જંગલ વિસ્તાર મોટા પ્રમાણમાં આવેલ છે. વારંવાર ઇકબાલગઢ, ડેરી, અરણીવાડા, અવાળા, બાલુંદ્રાના ગ્રામજનો તરફની વારંવાર ફરિયાદો અમને મળતી હતી અને વારંવાર ફરિયાદના કારણે એવા પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા કે નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો, લાયસન્સ વગરના ટ્રેક્ટરો, લાયસન્સને પાછું દારૂ પીધેલી હાલતના ટ્રેક્ટરો પણ ઘણા વાર જતા હતા અને આમ જનતા મુસાફરી કરતા લોકોને પણ વગાડી દેવાનો ઘણા મોટા પ્રશ્નો બનેલા છે અને આના કારણે વારંવાર ફરિયાદો ઉપસ્થિત થતા અમારા તરફથી સંકલનના તમામ અધિકારી, જિલ્લા કક્ષાના તમામ અધિકારી આજરોજ અવાળા ગામે મુલાકાત કરી અને ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવેલ છે અને તેમની સાથે સંવાદ કરી અને તમારા શું પ્રશ્નો છે અને પ્રશ્નોનું નિરાકરણ શું હોઈ શકે એ માટેના ઘણા બધી અમે ચર્ચા વિચારણા કરી છે, જેથી પંચમુખી હનુમાને ચેકપોસ્ટ બનાવવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો કાયદો વ્યવસ્થાની દ્રષ્ટિએ અને આમ જનતાની દ્રષ્ટિએ પણ ઘણા બધા પ્રશ્નો સોલ્વ થયા એવા છે અને ઇકબાલગઢની બજારની વચ્ચેથી ઘણા બધા ટ્રેક્ટરો નીકળે છે એ માટે પણ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને અમે જણાવ્યું છે કે ભાઈ ડેરી બાજુ પીપળાના ઝાડ નીચે તમારો બંદોબસ્ત રાખો અને કોઈ પણ આ રીતે ટ્રેક્ટર જાય તો એને તમારા પોલીસ સ્ટેશન મૂકી અને સંબંધિત વિભાગને જાણ કરી અને અમે દંડની જે કોઈ કાર્યવાહી હશે એ કરશું. એટલે તમામ વિભાગો અમારા જીબી, આરોગ્ય તંત્ર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, મામલતદારશ્રી, તમામ વિભાગો, ખાન ખનીજ વિભાગ અને આરટીઓ તરફથી પણ અમે બધા અધિકારીશ્રી હાજર રહી અને તમામ કામગીરી સંકલન કરી અને આવનારા દિવસોની અંદર ડ્રાઈવ પણ રાખવાના છીએ અને એક પ્રજાની અંદર સારો એવો મેસેજ જાય કે વહીવટી તંત્ર છે અને લોકોની જે આશા અને અપેક્ષા છે એ માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. આજની આ બેઠકમાં અમીરગઢ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રોયલ્ટી વિભાગ, અમીરગઢ પીએસઆઈ, વન વિભાગના આરએફઓ, બનાસકાંઠા આરટીઓ તેમજ આરોગ્ય બાબતના તેમજ લાઇટ બાબતના અનેક પ્રશ્નો બાબતે તાલુકા હેલ્થ ઓફિસર અને વિદ્યુતના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે રેતી ચોરી તેમજ માર્ગ ઉપર બેફામ ચાલતા ટ્રેક્ટરો બંધ કરવામાં આવશે કે પછી જેમ ચાલશે તેમ ચાલુ રહેશે, એ તો આવનારો સમય જ બતાવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વિજય કારગીલ દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી
જાગેશ્વર મહાદેવ મંદિર જવાહર ચોકથી બળિયા હનુમાન મંદિર સુધી હાથમાં મશાલ લઈને યોજવામાં આવી હતી, જે પ્રસંગે પરબતભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ડીડી રાજપૂત, અજયભાઈ ઓઝા, ઉમેદભાઈ પરમાર, રૂપસિંહભાઈ પટેલ, હિતેશભાઈ વાણિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી બાજુ વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી તેમજ યુવા ભાજપના અગ્રણીઓ દ્વારા વાવ ખાતે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી નવા બસ સ્ટેન્ડથી લઈને વાવ મહારાણા ચોક સુધી રેલી સ્વરૂપે યોજવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ગુમાનસિંહજી ચૌહાણ, પૂર્વ અધ્યક્ષ જિલ્લા ભાજપ, તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, ભરતભાઈ સોઢા, યુવા ભાજપના પ્રમુખ શિવરામભાઈ દેસાઈ, રામસિંહભાઈ કેશવકૃપા, ધનજીભાઈ રાજપૂત સહિત ભાજપના અગ્રણીઓ સહિત યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. છવ્વીસમી જુલાઈને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 1999માં આજ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો. આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ભારતના વીર સપૂતોએ ભવ્ય વિજય અને પોતાના દેશ માટે સૈનિકોની શહાદત ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે. ત્યારથી દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર અને યુવા મોરચા દ્વારા મશાલ રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ધાનેરા યુવા મોરચાના પ્રમુખ મંત્રી અને ધાનેરા ભારતીય જનતા પાર્ટી શહેરના પ્રમુખ તરુણભાઈ મોદી, મંત્રી જેબી રાજપૂત, રાજુભાઈ ત્રિવેદી, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, જબરસિંહ રાજપૂત, બાબુભાઈ, મહિલા મોરચાની બહેનો, નગરપાલિકાની પૂર્વ પ્રમુખ આશાબેન પટેલ, મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો મશાલ રેલીમાં જોડાયા હતા અને અંબાજી મંદિરથી શરૂ થયેલી મશાલ રેલી લાલ ચોક ખાતે સભા બાદ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા કારગિલ હોટલ ખાતે તારીખ 24 જુલાઈ 2024 રોજ રાત્રે 8 કલાકે નિયો હેલ્થ ટેક અને પ્રેરણા હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ ભારતીય મેડિકલ એસોસિએશન સાથે સંયુક્ત રીતે ટેલિમેડિસિન અને ટેલી આઈસીયુમાં પ્રગતિઓ અને શ્રેષ્ઠ પ્રયોગો, ડિજિટલ યુગમાં રોગી સંભાળ માટે સુધારાનો વિષય પર ચાલુ મેડિકલ એજ્યુકેશન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમનો ઉપવાસ ડૉક્ટર લાખાભાઈ પ્રજાપતિ, આઈએમએ પ્રમુખ ડૉક્ટર બાબુભાઈ ચૌધરી, આઈએમએ સચિવ અને ડૉક્ટર હરેશ આચાર્ય, પ્રેરણા હોસ્પિટલના નિર્દેશક દ્વારા કરવામાં આવ્યો હતો. મુખ્ય વક્તા સિનિયર ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર રાજેશ મિશ્રા અને સિનિયર પીડિયેટ્રિશિયન ડૉક્ટર સુનિલ આચાર્ય, ડૉક્ટર એમએસ અગ્રવાલ હાજર રહ્યા હતા, જેમાં સીએમઈમાં કુલ આશરે 50થી વધુ ડૉક્ટરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિયો હેલ્થ ટેક દ્વારા પ્રેરણા હોસ્પિટલમાં પ્રથમ નિયો આધુનિક સુપર સ્પેશિયાલિટી ટેકનિકલની નવી શરૂઆત પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જે કેલાયન્ટ વૈશ્વિક ટેકનોલોજી દ્વારા ચલાવવામાં આવે છે. આ ક્લિનિકમાં અમદાવાદના ટોપ સુપર સ્પેશિયાલિસ્ટ છે, જે હૃદયરોગ, ઓર્કોલોજી, ન્યુરોલોજી, યુરોલોજી, ડર્મેટોલોજી, પ્લમોનોલોજી અને વધુ પ્રકારના વિભાગોમાં અવતરણ આપવા માટે વ્યસ્ત છે. આ ક્લિનિકલ પાસે અમુક અવગણિત તંત્રી ઉપકરણો છે, જેમ કે ઇસીજી, ઓટોસ્કોપ, વાઇરલેસ સ્ટેટોસ્કોપ, ડર્મેટોસ્કોપ, કેમ્પ્યુલટરી બીપી મોનિટર અને હોલ્ટર મોનિટર બધા ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. આ વ્યવસ્થામાં અમદાવાદના વિશેષજ્ઞોને જીવે પરિણામો અને રોગીના વિડીયો ફીડ જોવા મળે છે, જે નિષ્ણાતોનું વ્યક્તિગત પરીક્ષણ જેવા કે સંતોષકારક છે. બસ સ્ટેટોસ્કોપ પણ હૃદયના અને ફફડીના અવાજ જીવે શ્રાવણ કરી શકે. આ સુજાવતી પદ્ધતિ રોગીઓને સમય અને મુસાફરીના ખર્ચમાંથી બચાવે છે, જે આ ધાનેરા અને આસપાસના વિસ્તારોના મેડિકલ જરૂરિયાતો માટે ઘણી શક્તિશાળી છે. એક પ્રારંભિક ટેલી આઈસીયુ પણ ઓજીઆઈના લક્ષ્યમાં છે. ઉપલબ્ધ માહિતી ડૉક્ટર અક્ષય સોમની, સ્વાસ્થ્ય અધિકારી ધાનેરા ચાંદીપુરા વાયરસ પર પ્રસ્તુત કર્યા હતા, જેમાં હાજર ડૉક્ટરોનું જ્ઞાન વધાર્યું હતું. આ સહકાર ડિજિટલ યુગમાં રોગી સંભાળમાં સુધારા તરફ એક મહત્વપૂર્ણ પગલાંને દર્શાવે છે અને ઝેડમાં આરોગ્ય પ્રદાન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. એને હૃદયની બીમારી હોય, કિડનીની બીમારી હોય કે મગજની બીમારી હોય, ત્યારે ડૉક્ટર આપણને
અમદાવાદ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને બધા માટેની સલાહ આપે છે, ત્યારે એ વ્યક્તિની ઉંમરના કારણે અથવા આપણે જે ખર્ચ કરવાનો છે તે ખર્ચના લિમિટેશનના કારણે ત્યાં બતાવવા જવામાં આપણે ખૂબ જ વિલંબ કરતા હોઈએ છીએ, અને જેના કારણે બીમારી વધી જતી હોય છે અને ક્યારેક ખૂબ જ માઠા પરિણામ ભોગવવા પડતા હોય છે. એવા સમયે પ્રેરણા હોસ્પિટલમાં ડૉક્ટર હરેશભાઈ આચાર્ય, ડૉક્ટર રાજેશ મિશ્રા અને પ્રેરણા હોસ્પિટલના સ્ટાફ દ્વારા આઈ ક્લિનિકનું શરૂઆત કરવામાં આવી છે, અને તમે અમદાવાદના કે ગુજરાતના કે ભારતના કોઈપણ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો અભિપ્રાય ઘર આંગણે ગાંધીના બેઠા બેઠા લઈ શકશો. તેમાં એઆઈ ટેકનોલોજીનો, એડવાન્સ ટેકનોલોજીનો અને તમામે તમામ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ દ્વારા તમે પોતાના નિદાન માટે ખૂબ જ સરળતાથી ઘર બેઠા સારવાર મેળવી શકો છો. તેનો આ લાભ લો, તેના માટે દરેકને વિનંતી છે. એડવાન્સ ટેલિક્લિનિકને ગાંધીનામાં ઓપન કરતાને ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ. આ સુપર સ્પેશિયાલિટી ક્લિનિક છે. ડિજિટલ ટેકનોલોજી સાથે આપણે અમદાવાદના કે દુનિયાના કોઈપણ ડૉક્ટર્સની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડૉક્ટરને કન્સલ્ટ કરી શકીએ છીએ, આપણે સારવારનું માર્ગદર્શન લઈ શકીએ છીએ. તો એના કારણે આપણે અમદાવાદ ત્યાં આગળનું જે ટ્રાવેલિંગ સમય છે એ બચે છે, આપણા પૈસાનો પણ બચાવ થાય છે અને આપણને ટાઈમસર પ્રોપર નિદાન મળે છે. તો એક આ અમારો સુપર સ્પેશિયાલિટી ક્લિનિકનો લોકોને વધારે ને વધારે સગવડ પૂરી પાડી શકીએ એના માટેનો એક નમ્ર પ્રયાસ છે. લીલીયા તાલુકાના ભેસાણા નજીક રાત્રિના 10:40 આસપાસ મહુવા સુરત પેસેન્જર ટ્રેન પાસ થઈ ત્યારે તે સમય રેલવે ટ્રેક પર 9 વર્ષનો સિંહ આવી ચડતા અકસ્માતે ભોગ બન્યો હતો. ટ્રેકમાં ડ્રાઈવરનો તુરંત ટ્રેન રોકી દીધી હતી અને રેલવે અધિકારીને જાણ કરતાં સમગ્ર ઘટના જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વન્ય ડિવિઝન DCF પટેલ તેમજ સ્ટાફ સહિતના કર્મચારીઓ ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચી દિલ ધડક રેસ્ક્યુ કામગીરી કરી હતી. ગણતરીના મિનિટોમાં જ ફસાયેલ સિંહને તકરા કચ્છ એનિમલ કેરમાં લઈ જવામાં આવેલ અને ત્યાં તેની સારવાર દરમિયાન સિંહનું મૃત જાહેર કરેલ. જંગલ ખાતાની અને બચાવ કામગીરી સરાહનીય છે. વધુમાં રેલવે દ્વારા સ્પીડમાં ઘટાડો કરવામાં આવે એવી સિંહ પ્રેમીઓ માંગ કરે છે, જેથી સિંહોને ટ્રેક પરથી અવર જવર માટે ટ્રેકર દ્વારા નિગરાની કરવામાં આવે છે. સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. ઓડિયો જંગલ.